તો આપણે ગઈકાલે ભવિષ્યકાળમાં હકાર નકાર પ્રશ્નાર્થ રચના ભણ્યા છે. હકાર નકાર ને પ્રશ્નાર્થ એટલે અનિર્ધ અભિસંધિ. તો સદા ભવિષ્યકાળ વિશે વાત કરતા હતા, હકાર નકાર પ્રસ્થાન જે કીધું લખી લખતા લખી દીધી, હકાર નકાર પ્રસ્થાન થી એ શું કર્યું, સદા ભવિષ્યના કાળ શબ્દ પતી ગયા બરાબર. કે કઈ રીતે આપણે સદા ભવિષ્યકાળ છે તું બોલો આજે એક્સ્ટ્રા ભાવ. તો હકાર નકાર પ્રસ્થાનમાં એવું લખાઈ દીધું કે કરતા વત્તા સેલ અથવા વિધ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અને વત્તા કર્મ, આ આપણે હકાર એવું શીખવાડ્યું. જો કરતા તરીકે આઈ અથવા વિલ વી હોય તો હંમેશા સેલ બીજા બધા હાથે શું પણ વિલ આ વખતે શીખવાડ્યું. નકારમાં ખાલી ફરક એટલો પડે કે કરતા અને નોટની આગળ ખાલી જગ્યાએ નોટની પાછળ થાય બરાબર. તો નોટની આગળ સેલ અથવા વિલ મૂકવાનું, જો કરતા જોવાનું આઈ અથવા વી હોય તો સેલ મૂકવાનું, બાકી બધા આઈ અને વી સિવાયના હોય તો વિલ મૂકવાનું, અને મૂળરૂપ તો આવશે જ ક્રિયાપદનું. ભવિષ્યકાળ એકમાત્ર એવો કાળ કે જેની ત્રણેય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય, આ ધ્યાન ચતુર્થાંશ. પછી વાત આવે પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થમાં આગળ ખાલી જગ્યા પછી કરતા, હવે આપણે તારે શીખવાડું છું તારે રિપીટ કરો. તો આગળ કેપિટલ અક્ષરમાં સેલથી સ્ટાર્ટ થાય, સેલ અથવા વિલ, સેલ અથવા વિલ બરાબર, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી કર્મ, પછી પ્રશ્નાર્થ છે. નકારમાં નિયમ નોટ દેખાય, પ્રસ્તાર્થ ચિહ્નમાં પ્રસ્તાર્થમાં પ્રસ્તાર્થ ચિહ્ન, પણ ત્રણેય ત્રણ જગ્યાએ જોઈ શકું સેલ વિન સેલ વિ લીધા. કરતા જોવા જો આઈને લી હોય તો સેલ ઉપર, બાકી બધા અંગાર વિલ ઉપર. હવે આપણે ગઈકાલે જોયું, પછી કાળ સૂચક શબ્દો પણ જોયા. તુમોરો લખાઈ દઉં, નેક્સ્ટ સાલને જો આ બધું લખાઈ જાઓ. આજે વિશેષ રચના એમ આ રચના ક્યારે વપરાય, નજીકના ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા ચોક્કસ થવાની હોય ત્યારે વપરાય. ટૂંકા ગાળામાં નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા ચોક્કસ થવાની હોય ત્યારે આ રચના વપરાય છે. ખાસ યાદ રાખજો, ગોઈંગ ટુ વાળી રચના કે સદા ભવિષ્યકાળનો જ ભાગ છે, સદા ભવિષ્યકાળનો જ ભાગ. ઉદાહરણ તરીકે આવતા રવિવારે હું ચોક્કસ વડોદરા જવાનો છું, આ ચોક્કસ શબ્દ આવી ગોઈંગ ટુ વાળી રચના હોય, આવતા રવિવારે નજીકનું ભવિષ્ય. તો આ રીતે ભાઈ આઈ એમ ગોઈંગ રાધા ઇઝ ગોઈંગ ટુ બાય અ ન્યુ મોબાઈલ
sendiri. Kalau itu kan દાદા ઇઝ ગોઈંગ ટુ બાય અ ન્યુ મોબાઈલ નેક્સ્ટ ઇયર. આપણે ખાસ એ જોવું છે કે અહીં ગોઈંગ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપાયું અહીં એક લખવાનું બાકી રાખ્યું. આઈ એમ ગોઈંગ ટુ વડોદરા નેક્સ્ટ સન્ડે. ગોઈંગ ટુનો મતલબ પણ જવું થાય, પણ હવે કેમ આપણે છોડ્યું તો આ ગોઈંગ ટુ તો રચનાનો પ્રકાર છે. અહીં એક્સ્ટ્રા આપણે ગો મૂકવો. આઈ એમ ગોઈંગ ટુ ગો વડોદરા. આ બંધ બેસતું નથી આવતું, સારું નથી લાગતું, એટલા માટે ગો સાથે, કારણ કે આ ગોનું આયુજી રૂપ જ છે. ફરી આપણે ગો મૂકીએ કેવું લાગે? ના લાગે ને સારું, એટલે આપણે આ ગો મૂકતા નથી. પણ અહીં મેં તમે જોયું ગોઈંગ ટુ પછી શું મૂક્યું? મૂળરૂપ મૂક્યું ક્રિયાપદ. પડી ગયું ને આપણે? ફરી આપણે આ રચના સાદા ભવિષ્યકાળનો જે ભાગ રેડી ક્યારે વપરાય? તો નજીકના ભવિષ્યમાં કોઈ ઘટના ચોક્કસ થવાની હોય તો આ ક્રિયા વપરાય. આમાં આઈએનજી છે તો આઈએનજીનો નિયમ છે કે ટુબીના રૂપ સાથે આવે તો જ આઈએનજી આવે, નહીતર આવે નહીં. આટલો ભાગ મૂકવો ને એના પછી તર્ક ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. એક આય ક્રિયાપદ છે, એક આય ક્રિયાપદ છે. આ ખાસ એક યાદ રાખે, આય ક્રિયાપદ એના પછી મૂળ રૂપ આવે. કોઈ પણ વાક્યમાં બે ક્રિયાપદ લખો તો બીજો ક્રિયાપદ ટુથી જોડાય. હવે આપણે અહીં વાક્યમાં છોડેલો ભાગ છે કે આઈ એમ ગોઈંગ ટુ વડોદરા નેક્સ્ટ સન્ડે. આ સાદા ભવિષ્યકાળનું જ વાક્ય કહેવાય, પણ અહીં ગો એક્સ્ટ્રા બીજો મૂક્યો નથી. કેમ નથી મૂક્યો? તો આ ગોનું જ રૂપ છે. એટલે આ વાક્યને એમને એમ જોડ્યું છે કે આઈ એમ ગોઈંગ ટુ વડોદરા નેક્સ્ટ સન્ડે, તો એ ચાલે. આ વાક્યમાં ગોઈંગ ટુ રાખ્યું છે એટલે આ ગોઈંગ ટુનો અર્થ એવું ના થાય કે હું જઉં છું. આનો મતલબ કે નવું મોબાઈલ ખરીદવા જઈ રહી છું એમ. ગોઈંગ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ગોઈંગ ટુની આગળ ત્રણ ટુબીના રૂપમાંથી કોઈ એક ટુબીનું રૂપ આવે, કાં તો એમ આવે, કાં તો ઈજ આવે, કાં તો આર. એ કોના પ્રમાણે? તો કરતા. આપણે રચના લખશો એટલે તમને અંદાજ આવશે કે કઈ રીતે રચના બને. એ ખાલી બે વાક્ય લખી દો પછી રચના બને. દરેકની રચના બને બાજીમાં ગો લખજો, પણ કે આ જરૂર નથી, આ મૂકવાની કોઈ જરૂર નહીં, કારણ કે કોઈ ગુનો જ રૂપ છે. એટલા ઉપર લખવાની જરૂર નહીં. ત્રણ માંથી કોઈ એક ટુકીનો રૂપ એમ આવે, કોની હિંમત ઇઝ ને કોની હિંમત આવે તો આ લખી દીધું. જો કરતા આઈ હોય, બાકી શરૂઆતમાં કરતા આઈ આપી દો છે તો આઈ સાથે એમ મૂકવાનું. ઈ હોય, સી હોય, ઈટ હોય કે કોઈ પણ એક નામ તો આ કરતા આવતો મને ઈ જ પસંદ કરે, બરોબર? અને બહુવચના નામ હોય રોશની ઇઝ
वही मृत्यु वाचा भूमि रोशनी आज रात्रि पिक्चर जोवा जई रही छे You are going to sing a song. You are going to sing a song. You are going to આપણે ખાલી આટલું જોવાનું ગોઈંગ ટુ સાથે મૂળ રૂપ આવવું જોઈએ બસ એટલું વિના કરતા પ્રમાણે આવે રોશની એક વચન નામ હતું તો એ જ મૂકી યુ સાથે આર આવે આ આપણે લખી દઈએ કમ્પ્લીટ આ નીચે છે આપણે બે કાજી કાપેલી હોય ત્યાં તો ધ્યાન પ્રસ્તાવ પછી આ વાક્ય કઈ રીતે પૂછાય કરીશ પ્રશ્નાર્થમાં નિયમ છે વાક્યને આગળ ખાલી ગયા કરતા પછી વધતા કર્મ વધતા પ્રશ્નાર્થ આગળ શું આવે કરતા પ્રમાણે જેમ ઈઝ અથવા પછી અહીંયા આવે ગોઈંગ વધતા મૂળ આ બીજી ખાતરી Thank you.
પ્રેસમાં આ રીતે આપ્યું ગોઈંગ વત્તા પ્લે આઠમા નવમા દસમા જો ભણતા ત્યારે બી એવું આપવામાં આવ્યું ગોઈંગ વત્તા ગોઈંગ કરી મૂકવા નિયમ પ્રમાણે અહીં જોવાનું કે શારદા અને કમલા બે બહુવચન છે. બહુવચન હોય તો કૃતિ રૂપ આર આવશે. કેપિટલમાં કોણ છે પ્રણ મૂક્યો આવે. બીજા ભાગમાં શું આવે? ગોઈંગ વત્તા મૂળ રૂપ મૂકવું પડે. ગોઈંગ આપેલું મૂળ રૂપ આવે. ગોઈંગ ટુ હોવા જ બીજામાં કરતા યુ છે તો યુના આધારે આગળ શું આવશે? આ પાછળ ગોઈંગ વત્તા પ્લે આપેલું તો ગોઈંગ સાથે ટુ મૂકવાનું વત્તા પ્લે ગોઈંગ ટુ પ્લે આ હકાર નકાર અને પ્રશ્નાર્થમાં ત્રણે ત્રણ કારણી થઈ ગઈ. હકાર નકાર પ્રશ્નાર્થ બાય બીજું હોય ભાઈ આ તો મૂળરૂપે જો આ ધ્યાન રાખજો આ બાય પેસિવ નંબર જેના થી અથવા દ્વારા એક આ બાય બી યુ બાય આ ક્રિયાપદ છે. આનો મતલબ થાય ખરીદવું. એક આ બાય આનો મતલબ થાય આવજો થયું. અને એક લખાય બાય પણ વંચાય બે બે એટલે ખાડી થાય. આ બધા જ બે જોડે લખી ઘણા ને બાય વર્ષ બાય બે વંચાય બી એ બાય બે એટલે ખાલી બે ઓફ બેંગાલ. કયો ક્રિયાપદ છે કયો આવજો આનું ધ્યાન રાખજો. કયો ક્રિયાપદ એટલે આપણે પછી બે ઓફ બેંગાલ બેંગાલની ખાડી બંગાળની ખાડી તમારે કોઈ જે તકલીફ હોય પૂછી શકો છો ઓનલાઈન ઓફલાઈન જે બી. ત્રણ કાળ ભણ્યા ત્રણ કાળના 10 વાક્યો ટેસ્ટ લેવો છે. હકાર નકાર ને પ્રશ્ન તમને કેટલું આવડે તમે કાળ શું શબ્દો જોયું જોઈ લો ફટાફટ. ટેસ્ટ ફટાફટ થઈ જાય. ઓનલાઈન વાળા પણ જવાબ આપી શકશે ઓફલાઈન વાળા જવાબ. થોડીક નજર ઉપર કરજો ફટાફટ સુધી કહ્યું તો હું તને વાક્ય કહી શકીશ. જો આમ તો મેક મેક એટલે બનાવું. હું તમને કહું કે મેક એસર્ટિવ તારા મતલબ વિધાન વાક્ય. એસર્ટિવ એટલે વિધાન. વિધાનમાં બે ભાગ આવે હકારે આવે નકારે આવે. આ ખાસ એક યાદ રાખે મેક એસર્ટિવ એટલે વિધાન બરાબર. હકાર વાક્યને અંગ્રેજીમાં એફિર્મેટિવ બરાબર. એટલે હું તમને કહું કે મેક
एसर्टिव इतना हकार के नकार बनाइए, पर हम लगो कि मेक एफर्मेटिव तो हकार बना, मेक नेगेटिव तो नकार बना, तुमने आवड़ू चाहिए भाई, तो रात में मुझे जानो चलो टोटल टोटल लिखता हूँ एक आ लगी थी। बीजू आवे नकार लगी थी प्रश्नात्मक, प्रश्नात्मक मतलब था आ विधान के हकार ठीक है, विधान रत्न हकार नकार प्रश्न रत्न में इंट्रोगेटिव क्यों है, ને હું તમને કહું મેક ઇન્ટ્રોગેટિવ તો પ્રશ્નાર્થ આ તમને ખબર પડી બરાબર આટલા શબ્દથી વાક્ય બે વાર પરીક્ષામાં પૂછાય મેક એસર્ટિવ મેક નેગેટિવ મેક ઇન્ફર્મેટિવ આ બધા આપણે જરૂર પડશે બે મિનિટમાં ત્રણ બધા શબ્દો જોઈ લો ફટાફટ પછી દસ વાક્ય આપણે લખી ટેસ્ટ માટે તૈયાર કરો ત્રણ કાળના ટેસ્ટ ને હજુ કન્ફ્યુઝન તો ભરું તું એક ઓનલાઈન ઓફલાઈન ત્રણ કાળ ભણ્યા આપણે શાંતિ સર દસ દસ સાચા પર્સન એક ચોકલેટ પેટ આવશે બરાબર ત્રણ જ કાળ ઉદ્દેશ હકાર નકાર સાધુ ભવિષ્ય કાળ સાધુ વર્તમાન કાળ સાધુ ભૂતકાળ ત્રણ ત્રણ કાળનો ઉદ્દેશ પેજ કરવાનો છે સિંગલ પેજમાં લખી દેવાનું કે આપણે જાતે કસોટી આપણે કેટલું યાદ રહ્યું ત્રણ કાળ ભણ્યા પાયા છે કેટલું યાદ રહ્યું આપણે એ આપણે જોવાનું જે પિનમાંથી પત્તો કાઢે ભાઈઓને કાપી દેજો પિન પત્તાનું ઘણું થયું હા બીજા જવાનો સતત ચાલશે બિલકુલ ચોરી રાખવી જેટલું આપણે કેટલું જાણો આપણે આપણી પોતાની કસોટી ખાલી ત્રણ જ કાળ સાથે વર્તમાન સાથે ભૂતકાળ સાથે ભવિષ્ય આપણે વાકેફ છો બધા વાકેફ છો રેડી અમારા ડેસ્કટોપ લાગ બધાને તમારી જિંદગીનું ફેવરેટ ટેસ્ટ ઇંગ્લિશનું દસ આપે લખવા દસ ભણાઈ પણ સમય આપશો પાંચ મિનિટ
दसवां विकल्प आप विकल्प बन जाओ। फटाफट क्वेश्चन
Ready pada beraja. Let's see what mau kita baca. સોન કાયકાઈટ જો આ વાક્યમાં કોઈ જ કાર સૂચક શબ્દ નથી નથી તો વાક્ય સાદા વર્તમાનમાં ગણીએ કાંઈ સાદા વર્તમાનમાં ગણાય તો બાયને એસ તો લાગેલો નથી એટલે આ વિકલ્પ ખોટો થઈ ગયો બિલ સાથે કોઈ દિવસ ભૂતકાળ આવે ના કારણ કે બિલ સાથે મૂળરૂપ આવે બીજો વિકલ્પ નીકળી ગયો ત્રીજા વિકલ્પમાં ગોઈંગ ટુ બાય તો ગોઈંગ ટુ બાય આવે આવે કે ના આવે આવે પણ એમાં ટુ બીજું રૂપ તો આપણે આપેલું જ નહીં અચ્છા ખોટી વાત છે બી એન ડી એનો મતલબ કે આમાંથી વિકલ્પો બધા ખોટા છે અને જાબ એક પણ સાચો નહીં સોન ઇઝ ગોઈંગ ટુ આવું જોઈએ સોન ઇઝ ગોઈંગ ટુ બાય આવું હોત ને તો સાચું કારણ કે આમાં તો બીજું રૂપને આપ્યું જ નહીં એ તો ખાસ કરામત હતી અને આપણે એમાં ભૂલ કરીએ છીએ ટીકી તો નહીં આ કાપી કરી સી દસમા નંબરના વાક્યમાં ઇઝ ગોઈંગ ટુ બાય જેટલી
नवा नंबर वाक्य से सावन डिड इट मेक इंट्रो गेट प्रश्नार्थ बनाओ प्रश्नार्थ बना माटे पहला आपेला कारण वाक्य ना कारण ने ओळखो डिड क्या काम आवे भूतकाळ मां तो आपणे खबर पड़ी भूतकाळ नो प्रश्नार्थ कई रीते आए लखवू पड़े तो खाली जग्या करता पची खाली जग्या पची कर्म पची प्रश्नार्थ थी आवी रीतना ने आमां शुं होय करता गमे त्यो आगळ डिड मूकवू पड़े અને કરતા પછી મૂળ રૂપ આવે આવી રચના બનાવો તો જ સાદા ભૂતકાળનો પ્રશ્નાર્થ બને કરતા કોણ સાવન તો સાવન ઇંકી દેવાનું સાવન અને આગળ તો કોઈ બી કરતા ડીડ આવવાનું તો ડીડ ડીડ સાવન પછી મૂળ રૂપ તો આ ક્રિયાપદ છે ને આ ક્રિયાપદનું ભૂતકાળ કેલું છે ડીડ ડીડનું મૂળ રૂપ થાય ડૂ ડીડ સાવન ડુ ઇટ આટલું કરો એટલે પ્રશ્નાર્થ રાખે સાચું સાચું હોય વાક્ય તરફ જે તમારા ખોટા પડે ફરી તમે કઈ શકો સર કે અમારો ભૂલ હતી અમે સમજણ ના પડી આ ત્રણ કાળ જ છે પછી આગળ તો ઘણા કાળ હશે ભાઈ નહીં આવડે વધારે કાળ ચડશે આઠમું શ્વેતા ઇઝ ગોઈંગ ટુ સિંગ એ સોંગ ટુમોરો તમને કીધું છે રિમૂવ ગોઈંગ ટુ આ વાક્યમાંથી ગોઈંગ ટુને દૂર કરી દો તો હમણાં જ શીખવાડી તો હાલે જ ગોઈંગ ટુ મારી રચના કયા સાદા ભવિષ્યકાળની કહેવાય ગોઈંગ ટુને તમે દૂર કરો તો સેલ્ફ કે વિલનો પ્રયોગ કરવો સાચી વાત છે તો વાક્યનો જવાબ બનશે શ્વેતા શ્વેતા અંદર વિલ આવે સેલ્ફ વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ શ્વેતા વિલ સિંગ અ સોંગ ટુ મોર આટલું બનાવો તો આપણું વાક્ય હાચો ક્યાં આપણું હતું એકદમ ઇઝી દસ હજાર તો કોઈ હાજર નહીં પડે હવે ચોકલેટ ક્યારે પડાય કોઈ ખાતે જ નહીં ચોકલેટ શ્વેતા વિલ સિંગ અ સોંગ તો ગોઈંગ ટુ કાઢો તો નિયમ છે ગોઈંગ ટુ આજે ટુ રૂપ પણ જાય અને વાક્ય સદા ભવિષ્યકાળનું જ રાખવાનું જાપ બનશે આઈ ડીડ નોટ ડુ ઇટ તો કીધું છે મેક એફર્મેટિવ હકાર તો વાક્ય પહેલાં તો હકાર બનાવવું હોય તો હકારની સામાન્ય રચના શું કોઈ બી કાળ પડે કરતા ક્રિયાપદ અને કર્મ આ રચના બનવી જોઈએ જે વાક્યનો કાળ છે કાળ પણ ડીડ કયા કાળમાં આવે સદા ભૂતકાળમાં તો સાદા ભૂતકાળની હકાર રચના કઈ રીતે બનેની પેટર્ન બનાવવાની તો એ કરતા હોય પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય અને પછી કર્મ હવે આપણા મગજમાં થાય ક્રિયાપદ કયો હોય તો જો નોટની એક બાજુ ડીડ હોય ને નીટની બીજી બાજુ મૂળ રૂપ હોય આ આનું ક્રિયાપદ છે આ જણ કર્યું તો કરતા કોણ તો કરતા આવી છે તો ક્રિયાપદનું ભૂતકાળ કરો તો ડૂનું ભૂતકાળ ડીડ થાય ને કર્મ છે હા આનું જવાબ આઈ ડીડ હા નકાર વાત કરે રેડ હજી નહીં પડી હોય હજી પડી આઈ ડીડ ડુ ઇટ ખોટું છે આઈ ડીડ ઇટ જ આવે આઈ ડીડ ઇટ આવે ધ્યાન કરજો કારણ કે ક્રિયાપદ ડુ છે ડુ નું ભૂતકાળ ડીડ ટુ નકાર વાક્યમાં બે વસ્તુ ના આવે ડીડ ને ડુ હોય નકાર કે પ્રશ્નાર્થમાં જ આવે છઠ્ઠું પ્રોબેબલી પ્રોબેબલી સંભવિત રીતે કદાચ સાદો ભવિષ્યકાળ બતાવે ધ્યાન કરો શીખવાડો સાદો ભવિષ્યકાળ નકારાત્મક કઈ રીતે બને તો નોટની એક બાજુ શેર કે વિલ આવે આપણે શીખવાડતું હોય આમાં કાળ સુધી શબ્દ આપેલો પ્રોબેબલી કદાચ એટલે સાદો ભવિષ્યકાળ બતાવે સદા ભવિષ્યકાળમાં નકારાત્મક કેવી હોય નોટની આગળ શેર કે વિલ હોય નોટની પછી મૂળ રૂપ હોય આ નક્કી થઈ ગયું તો મૂળ રૂપ તો કૌંસમાં આપેલું છે તો કમનું કમ મૂકી દો અને સદા ભવિષ્યકાળમાં આશા જો શું આવશે વિલ આવે
ज्वाइन भी होते सेल्फ पर आशा जो विल अध्ययन कर विल प्लस कम। पांच नंबर वाक्य फटाफट से किशोर खाजी क्या वाटर टेक्स टेक आ वाक्य अज्ञात है जो कोई पण नाम पजित कर तत्क्रम आई जाए किशोर होय महेश होय भरत होय और एक नाम होय तत् तत्क्रम पची खाजी क्या होय तो हमेशा अज्ञात वाक्य क्या है अज्ञात वाक्य में क्रियापद में मूल रूप है अध्ययन अज्ञात वाक्य है नहीं करना अध्ययन करना तो अज्ञात वाक्य में क्रियापद में मूल रूप है तो टेक आस जो वाक्य हो अल्पविराम ना हो तो सदा भविष्य काल तो किशोर टेक साथ अज्ञात कई बनी गयु अल्पविराम आई गये किशोर ने काम बताओ किशोर पानी लाओ तो पानी ले टेक वाटर तो अज्ञात वाक्य अज्ञात वाक्य हमेशा मूल रूप बचा कोई भी करता हो। चार नंबर राधा कट नेपाल मेक इंट्रोगेटिव प्रश्नार्थ पहला तो वाक्य नो का रूप हो गए ये मूल रूप छे क्या करना है सदा वर्तमान करना आवे ना आवे पर मूर्खाओ जो आ करता एक वचन है ने करता एक वचन है तो वर्तमान काल हो तो इसके ये लागे हो कट ने जस के इसने लागे सदा वर्तमान काल जो बिचारा करता नहीं आ बिचारा करता हो तो इसके ये ना जो पर कट नु भूतकाल कट ज थाय याद छे तो वाक्य भूतकाल नु है सदा वर्तमान काल नु नथी एमा आपणे मोटी भूल करी छे जो कई नहीं बराबर ध्यान राखजो जो राधा एक वचन नाम छे एक वचन नाम तो वर्तमान काल नु वाक्य तो एस के एस लगाड्या होय पर के एस के एस नहीं लगाय ने कट नु मूल रूपे कट भूतकाल कट ने भूतकृतंते कट तो वाक्य सदा भूतकाल नु कहेवाय छे ध्यान राखजो सदा भूतकाल नु होय सदा भूतकाल ना नियम प्रमाणे प्रस्ताव कई रीते बने तो के आगळ डीड आवे पछी करता आवे क्रियापद नु मूल रूप आवे अने प्लस कर्म के प्रश्नार्थ चिन्ह आ चौथा वाक्य की पेटर्न प्रमाण है पेटर्न मैं गोठो करता कौन तो राधा डीड राधा मूल रूप कट एने पर आ वाक्य साचू क्या एक के वाक्य हाजर रखे तो खाली त्रण काल शीखवाड़ आप खाली कल्पना करो त्रण काल में कितनी भूलो पड़े हजी हमें कोई शीख्या नहीं परिसर आ वाक्य पूछा बस तीजा नंबर वाक्य तीजा नंबर वाक्य अपने शीखवाड़ जो कोई पण वाक्य में काल सूचक शब्द ना हो तो वाक्य सादा वर्तमान रेडी तो वाक्य सादा वर्तमान काल नु छे तो सादा वर्तमान काल शीखवाड़ लो प्रश्नार्थ वाक्य में शू आवे विचारा करता आगे शू मुकवा आवे ने पाछळ आवे मूल रूप डू ए मूल रूप छे डज ही डू जा भाई सादा वर्तमान काल नियम छे બીજા નંબર વાક્ય ઇન ધ પાસ્ટ પાસ્ટ કયો કાળ બતાવે કાલ તો લખાય પાસ્ટ સાદો ભૂતકાળ બતાવે સાદો ભૂતકાળ હોય તો વાક્ય હકારાત્મક નકાર નકાર તો સદા ભૂતકાળ નકાર કઈ રીતે બને તો કઈ ડી મૂકવામાં આવે નહીં મૂળ રૂપ મૂકવામાં આવે મૂળ રૂપ ઇન ધ પાસ્ટ આઈ ડીડ નોટ વિઝિટ યુએસએ जब एक प्रश्न बाकी चलो 2050 कई साल बतावे भविष्य टाइम सदा भविष्य काल के 2050 के साल सदा भविष्य काल में नियम प्रकार विधि रूप मुकवा 2050 2050 में आईसीआरबी आने टू विधि रूप आईसीएलबी बात में वाक्य लगी हुई हमने पीएम ऑफ इंडिया अब 10 से 10 वाक्य सॉल्व
तो भी जरूर पता लगा ही हो सेल बीन विल बीन बता ही सकते हैं हाँ करता है तो जो वर्तमान काल लगाते हैं करता लगे ऐसे केस करते हैं नहीं लगे टूटता है रेडी तो आती तुम्हारी कसौटी जो आप करो जितना वाक्य सॉल्व कराया त्रण काल आधार कर हजी तुम खूब काचा छो एक के विद्यार्थी एवं नहीं कि दस में दस हो बराबर उन्हें पूरा विश्वास है कॉन्फिडेंस हो कि हमारे देश में पूरा पूरा मार्क्स लाई नाखे लाई नाखो तो दुनिया में कोई ताकत नहीं तुम्हें हरा सके सकता है रोकी सकते